નુકસાનની વાત કરીએ તો તો કરોડોનું નુકસાન છે અને આ જે ધડી આવે ચૌદ કિલોની એ ચ સાડા ચૌદ કિલોની કરવામાં આવી જે વર્ષોથી ચૌદ કિલોની હતી અને સાડા ચૌદથી નીચે ધડી રહે તો પોઈન્ટ આઠ રૂપિયા એટલે કે સો ગ્રામે આઠ રૂપિયા કાપવામાં આવે અને સાડા ચૌદ ઉપર ધડી જાય તો માત્ર ને માત્ર પોચ બુકની અંદર પાસ એવું લખી દેવામાં આવે છે અને ખેડૂતોને વધારાના એને પૈસા ચૂકવવામાં આવતા નથી તો તત્કાલીન અસરથી હવે કાલા વેણાવવાનું ચાલુ થઈ ગયું છે કાલા વેણાવે છે તો આખું જે જીનર્સ એસોસિએશન છે આ વિસ્તારના એ એસોસિએશન સિન્ડિકેટ બનાવી અને સંગઠિત થઈ અને એ ખેડૂતોની ખુલ્લી લૂંટ ચલાવે છે આ વિસ્તાર વિરમગામથી લઈ અને રાધનપુર સુધી લોકો દેશી કપાસ એને જેને કાલા કહે છે એ એની ખેતી કરે છે અને વેચે છે કપાસ તરીકે નહીં પણ કાલા તરીકે વેચે છે જ્યારે વેચવા જાય છે ત્યારે વેપારીઓએ એનો કરટેલ બનાવી અને ફરજિયાત ખેડૂતો પાસેથી સાડા ચૌદ એટલે વીસ કિલોએ સાડા ચૌદ કિલોનો ઉતારો માગે છે જે ક્યારેક આવે ને ક્યારેક ના પણ આવે વર્ષોથી ચૌદ કિલોનો ઉતારો મંજૂર હતો અને એ પ્રમાણે ભાવ આવતા હતા એની સામે અત્યારે સાડા ચૌદ કિલો ફરજીયાત કર્યું છે અને જો સાડા ચૌદ કિલો ના આવે તો પછી એનો પૈસા કાપી લે છે ખેડૂત પાસેથી બીજો મુદ્દો છે સાડા ચૌદ કિલોથી વધારે આવે તો પાછા પૈસા આપતા નથી એટલે વેપારોનું ને વેપારીઓનું નેક્સસ છે અને એ બનાવી એને ખેડૂતોનું રીતસર શોષણ થાય છે આ મુખ્ય મુદ્દો છે બીજો મુદ્દો છે રોકડા પૈસા આપતા નથી પંદર દિવસ પછી પેમેન્ટ કરે છે એને તરત માગે તો પૈસા એના ખેડૂતના બનતા પૈસા છે એમાંથી કાપી લે છે અમુક અને પછી વટાવ કાપીને પૈસા આપે છે બીજું કાલા એની એના એના કાંટા પર ચડે પછી ખેડૂતને પેમેન્ટ કરી દેવું જોઈએ અને પછી આગળનું જે કામ છે એ તો વેપારીઓ કરવાનું છે તો એમ એની મજૂરીને ખેડૂતો પાસેથી પૈસા લે છે પ્રોબ્લેમ તો આ ખેડૂતોનો યુનિયન નથી એટલે જ ને વિરમગામ તાલુકાના ખેડૂતો બધા અત્રે રજૂઆત કરવા આવ્યા છે અને એપીએમસીમાં વેપારી એસોસિએશન દ્વારા જે કાલાની ખરીદી કરવામાં આવે છે એમાં એક ઉતારાનું માપ નક્કી થયેલું હોય છે એમાં પહેલા ચૌદ કિલો ઉતારો આવે તો પણ એમને પૂરતા ભાવ મળતા હતા એના બદલે હવે ચૌદ સાડા ચૌદ કિલો જો ઉતારો આવે તો જ ખરીદી કરવામાં આવે અથવા એમાં જો ઘટાડો હોય ઓછું આવે માપ જેટલું પણ એમાં એટલી રકમ કાપવામાં આવે છે એના લીધે ખેડૂતોને નુકસાન જાય છે એવી એમની રજૂઆત છે તો એના સંદર્ભે અમે વેપારી એસોસિએશન સાથે મિટિંગ કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે યોગ્ય કાર્યવાહી કરીશું